વિડીયોની અંદર આપણે ઉનાળાની બપોર વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. શિયાળાની સવાર તન મનને તાજગી આપનારી હોય છે, તો ઉનાળાની બપોર તન મનને થકવી નાખનારી હોય છે. પ્રકૃતિના જુદા જુદા સ્વરૂપો આપણને જુદા જુદા અનુભવો કરાવે છે. ઉનાળામાં વહેલી સવારનું વાતાવરણ ખુશનુમા હોય છે. સવારે ધાબા પર, અગાસીમાં કે ખુલ્લામાં મીઠી નીંદર માણવાની ખૂબ મજા આવે છે. પરંતુ જેમ જેમ સૂર્ય આકાશમાં ઊંચે આવતો જાય છે, તેમ તેમ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. બપોરના સમયે તો સૂર્ય જાણે અગનગોળા વરસાવતો હોય તેવી ગરમી પડે છે. ધરતીમાંથી ઊની ઊની વરાળો નીકળે છે. ધરતી રણ જેવી ભયંકર લાગે છે. જળાશયોના પાણી સુકાઈ જાય છે કે ઊંડા જતા રહે છે. ઊની ઊની લૂ વાય છે. આ લૂ ચામડીને દજાડે છે. ક્યાંક વંટોળિયાને લીધે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે છે. બપોરે બહાર ખુલ્લા પગે ચાલી શકાતું નથી કે ઉઘાડા માથે ફરી શકાતું નથી. એક કવિએ ઉનાળાની બપોરનું વર્ણન કરતા ગાયું છે કે સૂર્ય લાગ્યો તન સળગાવવા, ગરમીના જામ્યા જોર, બળબળતા જામ્યા બપોર. બપોરના આકરા તાપમાં કામ કરતા થાકી જવાય છે અને પરસેવે રેબઝેબ થઈ જવાય છે. તેથી કામ કરવાનો ઉત્સાહ રહેતો નથી. ખેડૂતો અને કારીગરો બપોરે તેમનું કામકાજ થંભાવી દે છે. પશુઓ, વટેમાર્ગુઓ અને ફેરિયાઓ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે. પંખીઓ માળામાં લપાઈ જાય છે. રસ્તાઓ પર વાહનો અને લોકોની અવરજવર ઘટી જાય છે. લોકો ઘરમાં પંખા કે એર કન્ડિશનર ચાલુ કરીને તેની હવાથી રાહત મેળવે છે. કેટલાક લોકો ઠંડા પીણા પીવે છે અને આઈસ્ક્રીમ ખાય છે. શાળાઓ અને મહાશાળાઓમાં ઉનાળાની રજાઓ હોય છે. બાળકો ઘરમાં કેરમ, ચેસ કે પત્તાની રમતો રમે છે. કેટલાક શ્રીમંતો આબુ, સિમલા જેવા ગિરિમથકોએ હવા ખાવા જાય છે. કેટલીક સામાજિક સંસ્થાઓ ઠંડા પાણી કે ઠંડી સાસની પરબો બેસાડીને સેવાનું કામ કરે છે. ઉનાળાની બપોર પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે, પણ આ જ ઋતુમાં ગરમાળોને ગુલમહોર જેવા વૃક્ષો સોળે કળાએ ખીલી ઉઠે છે.